નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કાબોદરા પાટિયા શામ રેસિડેન્સી નજીક કારમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી, તો કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ચલાલા પોલીસ દ્વારા કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખી માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરી. પંચમહાલમાં કોરોનાના કહેર વચ્ચે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે, ત્યારે ગોધરા નગરપાલિકાના પ્રમુખ સંજય સોનીએ શમશાનની મુલાકાત લીધી હતી. જિલ્લા પ્રશાસન કોરોનાથી મોત થયેલ આંકડા છુપાવતા હોવાનું જણાવ્યું. ભારતને મળ્યું બુર્જ ખલીફાનું સમર્થન. દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ રંગાવ્યું તિરંગાના રંગમાં. જિલ્લાના વડાલી માર્કેટયાર્ડ આજથી થયું બંધ. બનાસકાંઠાના પાલનપુરમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ બાબતે ગઈકાલથી ખાનગી લેબના નામે મેસેજ વાયરલ થયો હતો. સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં દિવસે ને દિવસે સંક્રમિત કેસોમાં વધારો થતા પ્રાંતિજના વિવિધ વેપારીઓ અને વેપારી એસોસિએશનના પ્રમુખો દ્વારા સોમથી સોમ એક અઠવાડિયા માટે પ્રાંતિજ બજાર સ્વયંભુ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈને સોમવારના રોજ પ્રાંતિજ બજાર સ્વયંભુ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગડકન ગામને સેનિટાઇઝ કરવામાં આવ્યું અને ગામના મોટાભાગના વિસ્તારોમાં સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું. સુરત સિવિલના ગેટ ઉપર તાળા મારવા પડ્યા. શહેરભરમાં ઓક્સિજનની કટોકટી. સુરતના ડોક્ટરોની ચેતવણી, તાત્કાલિક ઓક્સિજન નહીં મળે તો ઘણા લોકોનો જીવ જોખમમાં. અમારા સંકટમાં ભારતે મદદ કરી હતી, હવે અમારો વારો. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન. કર્ણાટકમાં 14 દિવસનું લોકડાઉન જાહેર. કોરોના સામે લડવા ગૂગલ ભારતને આપશે 135 કરોડ. ભારત અમારો મિત્ર દેશ, અમે તેની સાથે જ છીએ. બ્રિટન. દિલ્હીમાં બધાને ફીમાં મળશે વેક્સિન. કેજરીવાલ. ઝારખંડમાં નક્સલીઓએ ઉડાડ્યો રેલવે ટ્રેક. હાવડા મુંબઈ રેલ માર્ગ ઠપ. કોરોનાનો કહેર. અમદાવાદમાં હેર સલૂનની દુકાનો બંધ. કોરોનાને લીધે આર અશ્વિને છોડી આઈપીએલ ટુર્નામેન્ટ. બિહારના પુણિયામાં 12 વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.54 લાખ કેસ નોંધાયા. સુરતની કોવિલ હોસ્પિટલમાં લાગી આગ, એકનું મોત. બાબર આઝમે તોડ્યો કોહલીનો આ વિરાટ રેકોર્ડ. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં હૈદરાબાદને હરાવ્યું. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV.